આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનનો આપણે નિષ્કર્ષ, એટલે આ બહુ થોડા ભારેકમ શબ્દો છે, અને તમે જે વાતો કરી છે બહુ જ હળવી ભાષામાં, એક તમારા મિજાજની તમે અનુરૂપ, તમે બહુ સરસ બધી વાતો એકદમ તમે હળવા રહીને બહુ પણ કેટલીક બહુ મહત્વની વાતો કરી છે. પણ આપણે જ્યારે આપણા જીવનની, આપણે ઘણી વાર આપણને એમ થાય કે આપણી ઓળખ, હા, પણ થોડો પાછો ભારેખમ શબ્દ થઈ ગયો, પણ એક આજે તમારું એક ઓળખ એ તમારા કાર્યોને કારણે, એ તમે એક આપણે જેને સમાજ સેવા કહીએ છીએ એ કાર્યોને કારણે તમારી એક અલગ ઓળખ ઉભી થઈ. તો રુઝાનને પોતાની ઓળખ કઈ પ્રકારની ગમે? એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકેની ઓળખ ગમે કે તમે સમાજને કંઈક આપી રહ્યા છો? લાલચું છું, મને બંને ગમે. કારણ કે મેં ઘણા લોકોને કહું છું, આ સાંભળવા જેવો ડાયલોગ છે કે હું દિલથી હજી બિઝનેસમેન છું. બરોબર, દિલથી હજી બિઝનેસમેન છું. ઘણી વાર થાય બિઝનેસ કરું, કારણ કે મને, મેં બિઝનેસ જોયું છે, મને આવડે છે બિઝનેસ કરતા. અને દિમાગથી અત્યારે હું સોશિયલ છું, ખાસ વર્ડ યુઝ કરું છું, દિમાગથી સોશિયલ છું. કારણ કે મેં ડિસિઝન લીધું કે મારે સોશિયલમાં જવું છે, મારા, કારણ કે થિંગ્સ આર હેપનિંગ, આઈ એમ મેકિંગ ડિફરન્સ, એટલે મેં લીધું. ઘણી વાર લોકોને, હવે મને એ દુઃખની વાત કહી દઉં, ઘણી વાર લોકો જે સોશિયલમાં છે પણ એ લોકો બિઝનેસ કરે છે મને દેખાય છે, તો મને એકવાર મારા જાત પર બી એ થાય કે અરે યાર જો કમાઈ ગયો હું રહી ગઈ, અને એકવાર એ થાય કે જો આ ચીટિંગ કરે છે અને હું સરસ કામ કરું છું. સો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારા મનમાં હજી બી પેલો બિઝનેસ તો છે જ ને, ખબર નહીં હું કદાચ કરી શકું કે નહીં, ખબર નહીં, પણ છે. અને આઈ લાઈક, આઈ ઓલવેઝ લાઈક, હું લોકોને યાદ બી અપાઈ દઉં છું કે ભાઈ હું બિઝનેસમેન છું પણ સેવામાં છું, એટલે સેવા કરીશ. બંને વસ્તુ કરો.